સિવાયના દેશો માટે વોટ્સએપે તેની પ્રાઇવસી પોલિસીમાં ફેરફાર કર્યા છે. અને જો તમારે વોટ્સએપ યુઝ કરવું હોય તો તમારે આ પોલિસીને સ્વીકારવી જ પડશે, કારણ કે તમારી પાસે એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. વોટ્સએપની એક નોટિફિકેશન તમને આવી હશે અથવા થોડા સમયમાં આવશે, જેમાં નવા અપડેટને 8 ફેબ્રુઆરી સુધી એક્સેપ્ટ કરવા માટે કહેવાયું છે. જો તમે એવું નહીં કરો તો 8 ફેબ્રુઆરી પછી તમારું વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ થઈ જશે. 20 જુલાઈ 2020 રોજ છેલ્લે અપડેટ થયેલી વોટ્સએપની જૂની પોલિસીમાં લખ્યું હતું કે તમારી પ્રાઇવસીનું સન્માન કરવું અમારા DNAમાં છે. અમે જ્યારથી વોટ્સએપ બનાવ્યું છે, અમારું લક્ષ્ય છે કે અમે પ્રાઇવસીના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને પોતાની સેવાઓનો વિસ્તાર કરીએ. જો કે 4 જાન્યુઆરી 2021 રોજ નવી આવેલી પ્રાઇવસી પોલિસીમાં પ્રાઇવસીનું સન્માન જેવા શબ્દો ગાયબ છે. નવી પોલિસીમાં લખ્યું છે કે અમારી પ્રાઇવસી પોલિસીથી અમને ડેટા પ્રેક્ટિસને સમજવામાં મદદ મળશે. પોતાની પ્રાઇવસી પોલિસી અંતર્ગત અમે જણાવીએ છીએ કે અમે તમારી કઈ માહિતી એકઠી કરી રહ્યા છે અને એનાથી તમને શું અસર થશે. સીધી વાત છે, સૌથી વિશ્વસનીય મેસેજિંગ એપ ગણાતા વોટ્સએપના સૂર બદલાઈ ગયા છે અને કંપનીની પોલિસી પણ. હવે આ બદલાવ વિશે સમજીએ કે ખરેખર વોટ્સએપમાં શું બદલાઈ રહ્યું છે અને એનાથી તમને શું ફરક પડવાનો છે. ફેસબુકે વર્ષ 2014 $19 અબજ વોટ્સએપ ખરીદી લીધું હતું અને સપ્ટેમ્બર 2016 વોટ્સએપ તેનો યુઝર ડેટા ફેસબુકને શેર કરી રહ્યું છે. જો કે નવી પોલિસી પ્રમાણે હવે વોટ્સએપ આ ખુલીને સ્વીકારે છે કે તે તેનો ડેટા તેની સાથી કંપનીઓને શેર કરશે. આ યુઝર ડેટામાં સામેલ છે તમારું IP એડ્રેસ, ડિવાઇસનું બેટરી લેવલ, સિગ્નલ સ્ટ્રેન્થ, એપ વર્ઝન, બ્રાઉઝર વિશેની માહિતી, ઉપરાંત ટાઈમ ઝોન, ફોન નંબર, મોબાઈલ નંબર, મોબાઈલ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. વોટ્સએપ આવી માહિતી એકઠી કરીને ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામને શેર કરી શકશે. જૂની પોલિસીમાં આના વિશેનો ઉલ્લેખ નહોતો. નવી પોલિસી પ્રમાણે જો તમે મોબાઈલમાં માત્ર વોટ્સએપ ડિલીટ કરી દો છો અને માય એકાઉન્ટમાં જઈને ઇન એપ ડિલીટનો ઓપ્શન પસંદ નથી કરતા તો તમારો બધો જ ડેટા વોટ્સએપ પાસે રહી જશે. એટલે કે માત્ર ફોનમાંથી જ વોટ્સએપ ડિલીટ કરવું પૂરતું નહીં રહે. નવી પોલિસી પ્રમાણે ભલે તમે લોકેશન ફીચરનો ઉપયોગ ન કરતા હો, તમારા IP એડ્રેસ, ફોન નંબર, દેશ અને શહેર જેવી માહિતી વોટ્સએપ પાસે રહેશે અને તે થર્ડ પાર્ટીને શેર કરી શકે છે. જો તમે વોટ્સએપ પેમેન્ટનો ઉપયોગ કરશો તો તમારા પેમેન્ટ એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શન વિશેની માહિતી પણ વોટ્સએપ એકઠી કરી શકે છે. જો કે વોટ્સએપે સ્પષ્ટતા કરી છે કે નવી પોલિસીથી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનને કોઈ ફરક નહીં પડે, એટલે કે તમે તમારા સ્વજન અને પરિવાર સાથે જે ચેટ કરી રહ્યા છો એ પહેલાની જેમ જ સુરક્ષિત રહેશે. સાયબર એક્સપર્ટ પવન દુગ્ગલ કહે છે કે વોટ્સએપની નવી પોલિસી યુઝર્સને આગની જ્વાળાઓમાં ખેંચવા સમાન છે. તેઓ કહે છે કે આ પોલિસી ભારતીયોની પ્રાઇવસીનું હનન કરે છે, એટલું જ નહીં પરંતુ ભારત સરકારના નિયમોનો પણ ભંગ છે. પવન દુગ્ગલ કહે છે કે હાલમાં ભારતમાં જે કાયદા છે એ વોટ્સએપના નિયમો પર લાગુ થઈ શકે એમ નથી. તેઓ કહે છે કે વોટ્સએપ જાણે છે કે ભારતમાં તેમની માટે મોટું બજાર છે અને ભારતમાં સાયબર સુરક્ષા તેમજ પ્રાઇવસીને લગતા નક્કર કાયદાઓનો અભાવ છે. ભારતમાં એકમાત્ર કાયદો છે જે પર્સનલ ડેટા પ્રોટેક્શન અને સાયબર સુરક્ષાને લાગુ પડે છે અને એ છે IT Act 2000. જો કે IT એક્ટની કલમ 79 વોટ્સએપ જેવા સર્વિસ પ્રોવાઈડર માટે ઘણી જ નબળી છે. વોટ્સએપની આ નવી પોલિસીની ચર્ચાનું એક કારણ એ છે કે વોટ્સએપે તેની જાહેરાત કરી છે. વાસ્તવમાં મોટાભાગના મોબાઈલ એપ તમારી પરવાનગી વિના તમારી વ્યક્તિગત માહિતી મેળવે છે અને થર્ડ પાર્ટીના માહિતી વેચીને પૈસા પણ કમાઈ રહી છે. જો કે વોટ્સએપે આ અનાઉન્સ કર્યું છે એટલે લોકોનું તેની તરફ ધ્યાન ગયું છે. એટલે જો તમને પ્રાઇવસીની ખરેખરમાં ચિંતા હોય તો તમારે વોટ્સએપ જ નહીં પરંતુ બાકીની તમામ એપ ઉપર ધ્યાન રાખવું રહ્યું.